अंकलेश्वर शहर में आवेल अवसर अने सर्जन मंगलोज में पूरना पानी ओसरिया बाद कादव कीचड़ सहित साफ सफाई नहीं थता लोकोए रोगचाळो फाटी निकले तेवी दहशत सेवी छे। नर्मदा नदी में आवेल विनाशक पूर ने पगले अंकलेश्वर शहर ना दीवारोड पर आवेल 72 सोसायटीओ में पूरना पानी फरी वळता स्थानिकोनी दयनीय स्थितिनु सर्जन थयु हतु। शहर में आवेल अवसर अने सर्जन बंगलोज में बे दिवस बाद पूरना पानी उतरी गया बाद कादव कीचड़नु साम्राज्य जोवा मळ्यु छे। स्थानिकोए मदद माटे अनेकवार स्थानिक नगरसेवको अने तंत्रमां जाण करवा छतां कोई नगरसेवक तो ठीक नेताओ पण नहीं फरकता लोकोमां भारे तंत्र साथे नेताओ सामे पण नाराजगी जोवा मळी हती। साफ सफाईनी वातो वच्चे लोकोए पोताना घरोमांथी बहार मूकेलो कचरो लेवा माटे पण नगरपालिका सफाईकर्मीओ आव्या नथी तेवा आक्षेप पण करवामां आव्या छे। तंत्र अने नेताओना बदले आजूबाजूना गामना लोकोए सोसायटीमां पोताना स्वखर्चे आवी फूड पेकेट अने पाणीनी सुविधा आपी होवानुं पण जणाव्युं हतुं। ચૂંટણી સમયે વોટ માંગવા આવતા નેતાઓ સામે આ સોસાયટીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। અમે આ અમારું સર્જન બંગલો છે જે વોર્ડ નંબર 1 માં આવીએ છે અને અમારા વોર્ડ નંબર 1 ના આજ દિન સુધી આજે 3-4 દિવસ થયા કોઈ એકે કોર્પોરેટરને ફુરસત મળી નથી અહીંયા જોવા આવવાની અને અહીંયા કોઈ જાતની સગવડ આપવામાં નથી આવી નથી ફૂડ પેકેટ આવ્યા નથી પાણી આવ્યું કે નથી કોઈ જોવા આવ્યું કોઈ સહાય કરવા માટે કોઈ પણ જોવા આવ્યું નથી। ગામના લોકો જ આવેલા છે બાકી કોઈ આવ્યું નથી। હા આજુબાજુના ગામડા વાળા સારા હતા કે જે આવીને અહીંયા અમને અડધી રાતે આવીને ટિફિનની સહાય બધું કર્યું પણ હજુ સુધી અમે જાતે રસ્તા સાફ કર્યા છે છતાં પણ અમારા સોસાયટીના દરેક રસ્તા કમ્પ્લીટ સાફ તકલીફ છે છતાં પણ એક બી વાર એમણે એવું કીધું કે આવી જશે આવી જશે પણ કોઈ આવ્યું નથી। આજે 4 દિવસથી અમે લોકો ફસાયેલા હતા છોકરાઓની પાસે અમારી પાસે જે કઈ હતું અમે છોકરાઓને પ્રોવાઈડ કરી શક્યા પણ બીજું કઈ જ કરવા માટે અમે લાચાર હતા તો શું કરીએ એ લોકોની કોઈ જવાબદારી નહીં હતી અમારા માટે। અમે સોસાયટીનું રજીસ્ટ્રેશન નગરપાલિકામાં કરાવ્યું છે તો શું તમને ખબર નથી સર્જન બંગલોઝ કઈ જગ્યાએ આવ્યું છે 104 મકાન છે અમારી સોસાયટીમાં તો શું એ લોકોની કોઈ જવાબદારી જેવું છે જ નથી। અમે નાના છોકરાઓની સાથે મેરેજ કરીને કેમ કેમ રહીએ એ અમારું મન જાણે છે અમે એક ઘર મેં મારી જાતે મારા ફોન પરથી એટલા બધા કોર્પોરેટરોને ફોન કર્યા છે કે કોઈ કોર્પોરેટરનો જવાબ એક જ હતો અમે આવીશું પણ કોઈ કરતા કોઈ આવ્યું નથી અને કહેવા છતાં પણ એવું નથી કે ચાલો આજે પાણી ઉતરી ગયા ને 2 દિવસ થયા અમારા આજુબાજુના ગામના ટ્રેક્ટરો આવીને આજુબાજુના ગામના લોકો પાણી આપી ગયા એ શું અમારું ઘર સાફ કરવાની અમારો સોસાયટી સાફ કરવાની એ લોકોની જવાબદારી નથી। ફોન કરવા છતાં એમ કે છે કે અમે વોટનું શું વોટ અત્યારે તમારે આપવાના છે પાણી આવ્યા શું તમારી લોકોની કોઈ જવાબદારી જેવું નથી અમે લોકો 9 વાગ્યાના પાણીમાં ફસાયેલા હતા અમને બચાવવા માટે પણ કોઈ નથી આવ્યું જોવા પણ માટે પણ કોઈ નથી આવ્યું અને બોટ પણ કોઈ નથી આવી ફોન કરી સાંધાનો સોસાયટી પાસે હતા અમે એક જગ્યાએ ધાબા ઉપર બેસી રહેલા હતા ત્યાં અમને બચાવવા માટે કોઈ નથી આવ્યું અમારા છોકરા નાના નાના લઈને બેઠેલા અમને કોઈ નથી આવ્યું રાત્રે પણ નહીં દિવસ નહીં 2 દિવસ અમે ત્યાં પાણીમાં ફસાયેલા રહ્યા બોટ વાળા આવે ને જાય છે અમને જોઈ છે છતાં પણ અમને કોઈ મદદ કરવા તૈયાર નહોતું જોઈને જતા રહે છે ખાલી ફરતા હતા પણ અમને બહાર નથી કાઢ્યા અમારા નાના નાના છોકરાઓ લઈને નગરપાલિકા માટે સુવિધા કરવી જરૂરી છે એમની પાસે સાધનો પૂરતા રાખે એમની જવાબદારી છે અમને કોઈ મદદ મળી નથી।